સુરતમાં પુણા હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ચાદરની મદદથી ભેદ ઉકેલી ત્રણ લોકોની ધરપકડ કરી. સુરત શહેરના પુણા વિસ્તારમાં આઈ માતા ચોક પાસે ગઈકાલ રાતના એક બનાવ બનેલ હતો. ત્યાં એક બોલેરો ગાડીની અંદરથી એક ડેડ બોડીને કેટલાક ઈસમો પોતાની વ્હીકલની અંદર ત્યાં ફેંકી અને જતા રહેલા હતા. ઉપરોક્ત બનાવ ગંભીર પ્રકારનો હોય અને મર્ડરનો હોય તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચને ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી મહેરબાન પોલીસ કમિશનર દ્વારા. સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટ કરતી હતી. એ દરમિયાન પીએસઆઈ રાઠોડ અને એમની ટીમને એક સ્પષ્ટ હકીકત મળેલી કે હાલમાં જે ત્રણ આરોપીઓ સંડોવાયેલ છે એમાં એક બાળ કિશોર છે અને એક છે સુનિલ કરીને અને એના ફાધર ચંદુભાઈ. આ ત્રણ આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલ છે. એને આધારે ત્રણે ત્રણને ડિટેન કરવામાં આવેલ છે. એની પૂછપરછમાં એવી હકીકત જણાયેલી કે આ કામના જે એક આરોપી છે જે બાળ કિશોર છે એ જ્યારે ફ્રૂટનો ધંધો કરતા હોય પોતાની ગાડીમાં અને એ વખતે આ કામના જે આરોપી છે એ ત્યાં ફ્રૂટ લેવા આવે છે અને એ બાબતે બંને વચ્ચે ઝઘડો થાય છે અને ઝઘડાના ભાગરૂપે જે બાળ કિશોર છે એને લાકડાનો એક દંડો એના માથા ઉપર મારી દે છે અને લોહી લોહાણ થઈ જાય છે. આ ઘટના બનતા એ છોકરો જે બાળ કિશોર છે હેપાઈ જાય છે અને એમને તાત્કાલિક ત્યાં નજીક આવેલી હોસ્પિટલની અંદર એમને સારવાર માટે લઈ જાય છે. મર્ડરનું કારણ હાલમાં આરોપીઓના કથન પ્રમાણે જે ભોગ બનનાર છે એ હિસ્ટ્રી સીટર છે. ત્યાં ફ્રૂટ લેવા આવે છે અને પૈસા નહીં આપતા બંને વચ્ચે ઝઘડો થાય છે અને એના ભાગરૂપે જે બાળ કિશોર છે એ એના ઉપર લાકડાનો દંડો મારે છે અને એમાં એનું મૃત્યુ થાય છે. અમે લાવ્યા છીએ કચ્છની સ્વાદ પ્રિય જનતા માટે સૌરાષ્ટ્ર તેમજ રાજકોટ કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ હવે આપણા ભુજ સિટીમાં જેમાં આપને સ્વાદરૂપે મળે છે બપોર તેમજ સાંજે કાઠિયાવાડી અને પંજાબી વાનગી સાથે ફૂલ પેટ ભોજન સાથે આપના પ્રસંગોમાં આપની પસંદગીને અનુરૂપ શુદ્ધ અને સાત્વિક ભોજનની જવાબદારી હવે અમારી.